અગત્યના સમાચાર મળી રહ્યા છે જેતપુરમાંથી. જેતપુરમાં નગરપાલિકાએ ડિમોલિશન હાથ ધર્યું છે. જેતપુર જૂનાગઢ રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું છે. જૂનાગઢ રોડ બીએપીએસ મંદિર પાછળના વિસ્તારમાં 50 વર્ષથી રહેતા લોકોના 23 મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું. નગરપાલિકા દ્વારા ડિમોલિશનમાં પણ ભેદભાવ રખાયાનો શહેરીજનોનો આક્ષેપ. નગરપાલિકા દ્વારા મસમોટા ગેરકાયદેસર દબાણકારોને માત્ર નોટિસ આપી સંતોષ માની લેતું નગરપાલિકા. જેતપુરમાં જૂનાગઢ રોડ, અમરનગર રોડ, બસ સ્ટેન્ડ રોડ ઉપર મસમોટા દબાણ છતાં નગરપાલિકા ચૂપ. નગરપાલિકા દ્વારા 50 વર્ષથી રહેતા 23 મકાનોને નોટિસ આપી ગરીબ પરિવારના મકાનોનું ડિમોલિશન કરાયું. નગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરતા 23 મકાનના પરિવારો ઘરવિહોણા બન્યા છે. બીએપીએસ મંદિર દ્વારા ઝૂંપડા મકાન હટાવવા માટે અરજી કરેલ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. નગરપાલિકાએ 23 મકાનોનું ડિમોલિશન હાથ ધરી 1200 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. નગરપાલિકા દ્વારા મસમોટા દબાણો કેમ દૂર કરવામાં આવતા નથી, માત્ર ગરીબ માણસોના જ મકાનો કેમ તોડવામાં આવે છે તેવી શહેરીજનોમાં ચર્ચાઓ થઈ રહી છે. 23 મકાનોમાં રહેતા પરિવારો બન્યા ઘરવિહોણા. નગરપાલિકા દ્વારા તમામ ઘરવિહોણા પરિવારને નાઇટ શોલ્ટર હોમમાં અપાશે આશરો. ઘરવિહોણા પરિવારને આવાસ યોજનામાં પાકું મકાન આપવાની બહાઈ ધરી અપાઈ છે. બરાબર, અમે આ કેટલા વર્ષોના પડ્યા છે પણ અમને કોઈ નડતા નથી, પણ આ સામી છે ને એમને જ નડીએ છે. તો એમને આ જગ્યા જોતી હોય તો સાહેબ અમને ક્યાંક આધાર તો અમને કરી દેવો પડે કે નહીં તો અમે આપવા તૈયાર જ છે. પણ અમે હાવ બિન સહારે અમને કરી મૂક્યા, અમે નાના નાના છોકરા લઈને અમે ક્યાં જઈએ સાહેબ. અને ખરા તડકાના ને એ બી હાંજે ઠેડ ઉપાડ્યું, અમે ક્યાં છોકરા ભૂખ્યા તડકે અમે રાતે રોડ ઉપર બહાર લઈને સૂઈ રહ્યા અને રાતે 3 વાગ્યા લગીને સાહેબ અમે બહાર પડી રહ્યા. અમારા સામું કોઈએ જોયું નહીં. અમને એક જ વિનંતી છે કે અમને ક્યાંક આશરો કરી આપો, ગમે નાને મોટું અમને એક 50-50 વાર આપી દો. અમે અમારી રીતે કરી ખાશું, અમે કોઈના અમે માથે નહીં પડીએ. તમે કહેતા હશો તો અમે અહીંથી ખાલી કરીને વયા જાઓ, પણ અમને ક્યાંક આશરો કરી આપો સાહેબ. અમારે છે આ કણે 30-40-25 મકાન છે. બરાબર છે, મારી દીકરીની તો સગાઈ કરવા આવતા હતા અને મકાન પાડી ગયું તો અમે સગાવાલાને પાછા મોકલી દીધા સાહેબ. મારી દીકરીને દિલવડી આવે એમ હતી, હું અહીં બોલાવી હતી અને દિલવડી કરવા માટે તો અહીં મેં વેવનને બોલાવીને મેં મારી દીકરીને પાછી મોકલી દીધી સાહેબ. અમારે આ ક્યાં અમારી દીકરીને અહીં રાખવા. મારી છોકરી રોઈ રોઈને હાવ ગાંડી બની જાય, હાવ ખાધા વગરના અમે આખી રાતના ભૂખ્યા છે. આ છોકરા રોય એમ રોઈ થાય છે, અમે ક્યાં જઈએ સાહેબ. અમારી માંગ છે કે અમને 50-50 વાર ક્યાંક આપી દો અમને જમીન, તો અમે અમારી રીતે અહીંયા જતા રહેવું સાહેબ, નકર ક્યાંક બોલાવ આપી દો. મુખ્તાર મોદન, જીટીવી ન્યૂઝ, જેતપુર.